શું થયું? કિરણના લગ્નની વાત ચાલતી હતી ને, તો એને છોકરો પસંદ આવ્યો? ના, આને પણ રિજેક્ટ કરી દીધો. ખબર નહીં આ છોકરીને કેવો છોકરો પસંદ આવશે. અત્યાર સુધીમાં જેટલા છોકરા જોયા એ બધા ભણેલા ગણેલા, દેખાવમાં પણ સારા હતા, અને ખાસ તો અમારી હેસિયત મુજબના હતા. બસ આ તો તારી ભૂલ છે, તું દરેક વાતમાં પૈસાને વચ્ચે લાવે છે. જો ભાઈ, મારે તો મારી છોકરીને સુખી જોવી છે. તો આમ પણ તમારે ક્યાં પૈસાની કોઈ કમી છે? સાચી વાત છે. તો તું જ કોઈ ઉપાય બતાવ ને. તું હજી પણ નથી બદલાયો. નાનપણમાં ભણવામાં તકલીફ આવતી હતી તો પણ મારે જ કઈક રસ્તો બતાવવો પડતો હતો, અને હવે સંસારમાં પણ તમારે જ એમને રસ્તો બતાવવો પડશે. એટલે તો તને કહું છું. તો છે કોઈ છોકરો તમારા ધ્યાનમાં? હા છે, એનું નામ સુરજ છે. અત્યારે MBBS કરે છે. એનો પરિવાર ગામડે રહે છે, ગામમાં ખેતીવાડી છે, સુખી પરિવારનો છોકરો છે. અને હા, સૌથી મોટી વાત એ છે કે જ્યારથી અમારા ઘરે PG માં રહેવા આવે છે ને, ત્યાંથી અમને સંતાન આવવાનો કોઈ અહેસાસ જ ભૂલાવી દીધો છે. આ તમે વચ્ચે જે વાત કરતા હતા, PG માં કોઈ છોકરો રહેવા આવ્યો છે, તો આ એ જ છે? હા એ જ છે. તો આજે જ લઈ આવો ને ઘરે મળવા. હા, અમે ઘરે જઈને એને વાત કરીએ. બને તો હમણાં જ લઈને આવી જઈશું. પણ અત્યારે તો કિરણ ઘરે નહીં હોય. તો ક્યાં હશે? એના ડાન્સ ક્લાસ પર. જો આ વખતે આ છોકરા રિજેક્ટ ના કરતી હો, પસંદ ના આવે તો કરી બી દઉં. હે ભગવાન, આ વખતે આને છોકરો પસંદ આવી જ જવો જોઈએ. ઓ પ્રોફેસર, આવો આવો, વેલકમ, પધારો. આવ્યા લાગે છે. બેસો. સાંભળો છો, પ્રોફેસર આવ્યા છે, પાણી લાવજો. એ આવી. Thank you.
આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુરજ આ સેઠ ગિરધારીલાલ છે અને એમના પત્ની છે અને ગિરધારી આ સુરજ છે. તો શું લેશો, ચા કે કોફી? ચા લઈશું. કિરણ, જરા ચા બનાવજો બેટા. એ હા. હા તો સુરજ, પ્રોફેસરે તને બધી વાત તો કરી જ હશે. હા, તેમ છતાં હું કહી દઉં, મારી દીકરી બીબીએ ભણેલી છે, મોર્ડન વિચારો ધરાવે છે અને ઘણા બધા છોકરા રિજેક્ટ કરી ચૂકી છે. વિચારો ચૂનવાણી હોય કે આધુનિક, સારા હોવા જોઈએ. અને રહી વાત છોકરાઓને રિજેક્ટ કરવાની, તો લગ્ન જેવી બાબતમાં તો બહુ સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે, કેમ કે આ બાબતે રહેલી ભૂલું પરિણામ આખું જીવન ભોગવવું પડે છે. હવે તું તારા વિશે કંઈક જણાવ. આમ તો પ્રોફેસર અંકલે તમને કહ્યું જ હશે કે મારો પરિવાર ગામડે રહે છે. બાપુજી પહેલેથી ખેતી કરે છે, ભાઈએ એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને અત્યારે આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યો છે. ભાભી બાલવાડી ચલાવે છે અને સાથે જ મમ્મી અને ભાભી ઘર સંભાળે છે. સરસ. કિરણજી આજે પહેલી વાર સાડી પહેરી છે. તમે ચામાં ખાંડ કેટલી લેશો? તમે ભૂલ કરી રહ્યા છો, પહેલા વડીલોને પૂછવું જોઈએ. ગુડ. બરાબર બની છે ને? હા તો સુરજ, મેડિકલનું ભણ્યા પછી તારો આગળનો શું પ્લાન છે? અત્યારે તો બીજું વર્ષ ચાલી રહ્યું છે. ભણવાનું પતી ગયા પછી મારા ગામમાં જ એક ક્લિનિક ખોલવા માંગુ છું. એ એના વ્યક્તિગત વિચારો છે. અરે, એ ગામમાં ક્લિનિક ખોલશે તો કમાશે શું? જો એ શહેરમાં વિચારે તો હું એને મોટી હોસ્પિટલ બનાવી આપીશ. આમ પણ જે કાંઈ પણ છે અમારું, એ અમારા પછી અમારી દીકરીનું તો છે. પણ અહીંયા શહેરમાં તો ઘણા ડોક્ટર્સ છે, ગામમાં ડોક્ટરો ઓછા છે અને ઘણી જગ્યાએ તો છે પણ નહીં. મારા ગામમાં પણ નથી, એટલે જ ત્યાંના લોકોને સારવાર માટે ખૂબ જ તકલીફ પડે છે. મને લાગે છે અહીંયા કરતા ત્યાં મારી વધારે જરૂર છે. અરે, આ શું વિચારો ધરાવે છે? હા, એ નહીં બદલાય તો પછી આ સંબંધ નહીં થઈ શકે. અમારી દીકરી શહેરી માહોલમાં ઉછરેલી છે, ગામડામાં તો એ નહીં જ રહી શકે. તમારો કિંમતી સમય બગાડ્યો એ બદલ માફી માંગું છું, પણ હું મારા વિચારો તો નહીં જ બદલી શકું. ના ના, આપને મળ્યાનો આનંદ થયો. સગપણ થવું ના થવું એ તો લેખની વાત છે. સારું, તો અમે રજા લઈએ. હા પ્રોફેસર, આવજો. આવજો. શું થયું બેટા? કેમ આમ અચાનક ઉપર આવી ગઈ?
બેટા, તું અમને કંઈ જણાવીશ નહીં તો અમને ક્યાંથી ખબર પડશે? ના પાડતા પહેલાં એક વખત મને તો પૂછું તું. અરે, એ હવે આમે ગામમાં સ્થાયી થવા માંગે છે. તો તને પૂછવાની વાત જ ક્યાં આવી? ડેડી, અત્યાર સુધી જોયેલા બધા જ છોકરાઓમાં હું ખામી શોધતી હતી. આ પહેલો છોકરો હતો જેણે મારામાં ખામી શોધી. અત્યાર સુધી જોયેલા બધા જ છોકરાઓ ઘમંડી, ચાલચુ અને ઓવર્સ માટે જ હતા. જ્યારે સૂરજ સ્વાભિમાની, મહેનતુ અને આદર્શ વિચારસરણીવાળો છે. મને પસંદ આવ્યો અને તમે મારી મરજી જાણ્યા વગર જ ના પાડી દીધી. અરે બેટા, અમે તારા મા બાપ છીએ, અમે તારું સારું જ ઈચ્છીશું ને. અને તને લાગે છે કે તું ગામડામાં રહી શકીશ? તો તમે શું ઈચ્છો છો? કે હું પણ પેલા સક્સેના અંકલની છોકરીની જેમ શહેરમાં રહેવા માટે થઈને ગમે તેવા વ્યક્તિ સાથે પરણી જઉં, પછી એના ત્રાસથી આત્મહત્યા કરી લઉં, કે પછી ગામડામાં સારા વ્યક્તિ સાથે સારું જીવન જીવું? તારી વાત તો સાચી છે બેટા. તો અત્યારે જ આપણે પ્રોફેસરના ઘરે જઈએ અને તારું સગ પણ નક્કી કરી નાખીએ. અરે શું થયું? હમણાં તો મળ્યા હતા. આમ અચાનક અત્યારે અહીંયા? પ્રોફેસર, સુરતને બોલાવો. હા, આવો તો ખરા, બેસો તો ખરા. સુરજ, આ રૂમમાં આવતો બેટા. હા, આવે અંકલ. બેસ સુરજ બેટા. તને જો અમારી દીકરી પસંદ હોય ને તો અમે બધું નક્કી કરીને જ આવ્યા છીએ. હા, પણ પહેલા તમારી દીકરીને તો પૂછો, એને હું પસંદ છું કે નહીં. બેટા, તું જ જણાવી દે ને એને. મને તો તમે પસંદ છો. સુરજ, અમે તારી બધી વાતોથી સહેમત છીએ અને અમે તમારા બંનેનું સગપણ કરવા માંગીએ છીએ. પણ એના માટે તો તમારે મારા ગામડે આવવું પડશે, ઘરમાં વડીલો સાથે વાત કરવા. ચોક્કસ આવીશું. હા હા, એ તો જઈશું, પણ અત્યારે આપણે મોતો મીઠું કરી લઈએ. બેસો, હું લઈને આવું છું. ગિરધારી કહેવાય છે કે ભારત ગામડાઓમાં વસેલો દેશ છે. દરેક લોકો શહેરોમાં જતા રહેશે તો ગામડાઓ તૂટતા જશે અને ઉપરથી શહેરોની સમસ્યામાં પણ વધારો થશે. આજકાલ બધા પૈસા પાછળ ભાગે છે, આવા આદર્શ વિચારોવાળા વ્યક્તિ જ ક્યાં જોવા મળે છે? આ વાત પર તો ખરેખર સુરતને ઇનામ આપવું જોઈતું હતું અને તમે એને સજા આપી દીધી. સાચી વાત છે. અરે, એ ભૂલ તો મેં હવે સુધારી લીધી કે નહીં? સાચી વાત છે. મારા બાપુ જે કહેતા હતા કે જીવવા માટે પૈસા કમાવો, પૈસા કમાવા માટે ના જીવો. હવે સમજ્યા, સાચું સુખ સારું જીવન જીવવામાં છે.